વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાત લીધી હતી. પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓવાળી એઇમ્સ હોસ્પિટલનું નાગપુરમાં ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વોટ મેળવવા માટે આપણા દેશના કેટલાક નેતાઓ આવક અને ખર્ચની સ્કીમ ચલાવી દેશને ખોખલો બનાવી રહ્યા છે. લોકોએ આવા નેતાઓને ખુલ્લા પાડવા જોઈએ. વિશ્વના ઘણા દેશોની આવક અને ખર્ચ રૂપિયાની તોફાનને કારણે બરબાદ થઈ ગયા છે. હું આદરપૂર્વક આવા નેતાઓને કહીશ કે જેઓ ટકાઉ વિકાસના મહત્વને સમજવા માટે શોર્ટકટ અપનાવે છે. શોર્ટકટને બદલે કાયમી વિકાસ કરીને તમે ચૂંટણી જીતી શકો છો, વારંવાર જીતી શકો છો. મહારાષ્ટ્ર કે લોકો, દેશ કે લોકો કો ભારત કી રાજનીતિ મેં આ રહી એક વિકૃતિ સે સાવધાન ભી કરના ચાહતા હું. યે વિકૃતિ હૈ શોર્ટકટ કી રાજનીતિ કી, ये विकृति है राजनीतिक स्वार्थ के लिए देश का पैसा लूटा देने की, ये विकृति है करदाताओं की गाढ़ी कमाई को लूटा देने की. शॉर्टकट अपनाने वाले ये राजनीतिक दल, ये राजनीतिक नेता देश के हर करदाता के सबसे बड़े दुश्मन है, जिनका मकसद सिर्फ सत्ता में आना होता है, जिनका लक्ष्य झूठे वायदे करके सिर्फ सरकार हड़पना होता है, वो कभी देश नहीं बना सकते. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન પીએમ મોદીએ નાગપુરથી બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન અહીંથી રવાના થઈ બિલાસપુર પહોંચશે. ટ્રેનને નાગપુરથી બિલાસપુર અને બિલાસપુરથી નાગપુર વચ્ચે લગભગ 412 કિલોમીટરની સફરમાં 5 કલાકનો સમય લાગશે. તેમજ પીએમ મોદીએ ભારતના સૌથી લાંબા હાઇવેમાંથી એક સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું પણ ઉદઘાટન કર્યું હતું. નાગપુર અને શિરડીને જોડતા 701 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કામાં 520 કિલોમીટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના મુખ્ય શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે. તેનાથી નજીકના અન્ય 14 જિલ્લા સાથે કનેક્ટિવિટી સુધરશે. તે વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે. जो गति हुई है ये तो मानने लायक है. मतलब हम नमन करते हैं कि जो काम 70 सालों में नहीं हुआ वो अभी 8 सालों में हो रहा है. हर चीज को गति मिली है. नाग नदी कब से प्रस्ताव आता है चला जाता है, लेकिन आज वो प्रस्ताव पास हुआ है और आदरणीय प्रधानमंत्री जी के थ्रू हुआ है, तो ये तो निश्चित रूप से कारगर होगा, सफल होगा. लेकिन साथ में हर चीज में जो आगे आ रहा है उसके लिए फेमस हो रहा है, इसके लिए हम लोग बहुत ज्यादा मतलब खुश हैं उस चीज से. और मेट्रो नागपुर में मतलब बहुत अच्छा काम किया. अभी गुजरात में भी दिखा है और हम सब मोदी जी के साथ है. उनके भाषण के पूरी तरह से हम अपने अंदर उसको लाएंगे, उसको अमल में लाएंगे. यही हम उनसे, और वो हमारे आइडल है. यहाँ इतने लोग उठ के उनके लिए आए हैं, उनको देश को आज G20 का नेतृत्व कर रहे हैं वो, ये कोई साधारण बात. પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરના ખાપરી મેટ્રો સ્ટેશન ખાતે ખાપરીથી ઓટોમોટિવ સ્ક્વેર અને પ્રજાપતિનગરથી લોકમાન્ય નગર એમ 2 મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું નિર્માણ રૂપિયા 8,000 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ લગભગ 6,700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ નાગપુર મેટ્રો ફેઝ 2નો શિલાન્યાસ પણ કર્યો. મોદીએ નાગપુરમાં મેટ્રો સેવા પણ શરૂ કરી હતી. મેટ્રો સ્ટેશનના ઉદઘાટન બાદ તેમણે વિદ્યાર્થીઓ સાથે મેટ્રોની સવારી કરી હતી. વિદ્યાર્થીઓએ પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમનો એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં તે ઢોલ વગાડતા જોવા મળી રહ્યા છે. પીએમઓ ટ્વીટ કરી લખ્યું, મહારાષ્ટ્રના નાગપુરમાં પરંપરાગત સ્વાગત કરાયું. પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોવા પહોંચ્યા હતા. ગોવાની રાજધાની પણજીમાં તેમણે ગોવા, ગાઝિયાબાદ અને દિલ્હીમાં આયુષની 3 રાષ્ટ્રીય સંસ્થાઓનું ઉદઘાટન કર્યું. પીએમએ ગોવામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, ગાઝિયાબાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન અને દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ ગોવામાં 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસને પણ સંબોધિત કરી હતી.
તેમણે કહ્યું કે 30થી વધુ દેશોએ આયુર્વેદને પરંપરાગત દવા તરીકે માન્યતા આપી છે અને અન્ય ઘણા દેશોમાંથી માન્યતા મેળવવા માટે સાથે મળી કામ કરવું પડશે. ગોવામાં 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે આ ત્રણ સંસ્થાઓ આયુષ આરોગ્ય સંભાળ પ્રણાલીને પ્રોત્સાહન આપશે. 30થી વધુ દેશોએ આયુર્વેદને પરંપરાગત આરોગ્ય સંભાળ પ્રણાલી તરીકે માન્યતા આપી છે. આપણે અન્ય દેશોમાં પણ આયુર્વેદનો પ્રચાર કરવો પડશે. તેમણે કહ્યું કે ભારતમાં રાષ્ટ્રીય આયુષ સંશોધન સંઘ હશે. કોવિડ રોગચાળા દરમિયાન આયુષના ક્ષેત્રમાં 150 સંશોધન અભ્યાસ કરવામાં આવ્યા છે. આયુર્વેદ ઇલાજ સે આગે બઢકર વેલનેસ કી બાત કરતા હૈ, વેલનેસ કો પ્રમોટ કરતા હૈ. વિશ્વ ભી અબ તમામ પરિવર્તનો ઓર પ્રચલનો સે નિકલકર इस प्राचीन जीवन दर्शन की ओर लौट रहा है. और मुझे इस बात की बहुत खुशी है कि भारत में इसे लेकर काफी पहले से ही काम शुरू हो चुका है.